આપણા દાદાજીના ટાઈમે આટલી સગવડ નહોતી. નહોતો ફોન, નહોતું ટીવી, નહોતો મોબાઈલ, ના ઘરઘંટી, ના માઇક્રોવેવ, ના સ્વિગી, ના ઝોમેટો. એટલે નહોતો ઘરે લોટ દળાતો કે નહોતા તૈયાર સેવ મમરા મળતા 10 રૂપિયાના પાઉચમાં, કે નહોતા મઠિયા તૈયાર, કે નહોતા મળતા ઇમિડિયેટ સમાચાર. પહેલાના જમાનામાં તો કેવું હતું કે ફોન જ નહોતા એટલે તાત્કાલિક સમાચાર મળવા અઘરા હતા. બહુ તો ટેલિગ્રામ થઈ શકતો, એ પણ સાવ ટૂંકમાં. અને હવે સાયન્સ અને ટેકનોલોજીએ દુનિયા મુઠ્ઠીમાં ધરી દીધી છે. આપણે દર બીજી મિનિટે ન્યૂઝ મેળવી શકીએ છીએ, દર બીજી સેકન્ડે કમ્યુનિકેટ કરી શકીએ છીએ. સામેવાળાએ મેસેજ વાંચ્યો કે નહીં એ પણ હવે આપણને ખબર પડી જાય છે, તોય આપણે ખુશ નથી. કેટલું બધું અવેલેબલ છે, સ્પોર્ટ્સ, સાહિત્ય, સંગીત, બધું ઇઝીલી એક્સેસિબલ છે, તે છતાં એનો પૂરેપૂરો ઉપયોગ આપણે કરતા નથી. સંજોગો અનુકૂળ હોય ને તોય આપણે પહોંચી નથી વળતા. આવું કેમ? કદાચ આપણા આંગણે આવેલી તકોને આપણે પાછી ઠેલીએ છીએ. એનું કારણ એ છે કે મોટાભાગના લોકોમાં જે નવી વસ્તુ હોય ને એને નવેસરથી જોવાની નીડરતા નથી હોતી, અજ્ઞાતને અજમાવવાની હામ નથી હોતી. અંધકારમાં જતા ડરતા બાળકની જેમ આપણે અજાણ્યાથી આગળ રહેવા ઈચ્છીએ છીએ. એટલે નવી નવી વસ્તુને ટ્રાય કરવામાં ઘણીવાર પાછા પડતા હોઈએ. એકચ્યુઅલી આપણે જૂનાને પકડી રાખીએ છીએ અને નવાને અપનાવતા નથી. થવું શું જોઈએ? થવું એવું જોઈએ કે ટ્રાય કરીએ, ભૂસકો મારીએ, નવો રસ્તો શોધીએ. તો એને કારણે જીવનમાં સાહસિકતા અને નવું કામ કરવાનો ઉત્સાહ પ્રગટે અને ઉત્સાહ આપણા હૃદયને પુલકિત બનાવે. પણ આપણે એવું કરતા નથી. આજનો મોર્નિંગ મંત્ર એ છે કે જિંદગી પસાર કરવાને બદલે જીવવા માંડો. જિંદગી પસાર કરવાને બદલે જીવવા માંડો. કેટલું બધું અવેલેબલ છે, એ જે અવેલેબલ છે એનો ઉપયોગ કરો. તમારા મોબાઈલમાં 40 GB ડેટા તમને ફ્રી મળતો હોય, 20 GB ડેટા તમને ફ્રી મળતો હોય, તે છતાં તમે એનો યોગ્ય ઉપયોગ ન કરતા હો તો શું મતલબ? વ્યર્થ પ્રવૃત્તિમાં સમય બરબાદ કરવાની જગ્યાએ તમને જે રસનો વિષય હોય એ રસના વિષયમાં તમારો સમય, તમારો ડેટા અને તમારું મન બધું જ ઇન્વેસ્ટ કરો તો એ ફળશે. આ તો આજનો મોર્નિંગ મંત્ર. 7:15 થઈ રહ્યા છે. મિર્ચી 98.3, 10 જુલાઈ 2018. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.